ॐ नमो ब्रह्मादिभ्यो विद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः. छठी कंडी गवा जी अपने 986 मान पर अष्टमेते आदित्ये याज्ञवल्क्य चंद्रमसि अष्टमेते शान्ते अग्नौ शान्तायां वाचि किं ज्योतिरेवायं पुरुषयति आत्मैवास्य ज्योतिर्भवतीति आत्मेन वा अयं ज्योतिष आत्मेन एव आत्मेन एव आत्मना एव अयं ज्योतिष आस्ते पर्यायते कर्म कुरुते विपर्येति इति. अष्टमेते आदित्य यज्ञवल्क्य तो आगळ चर्चा थई गई सूर्य चंद्र अग्नि अने वाणी आ बहारना प्रकाशोमां संघातनी प्रवृत्ति थाय छे. एमांथी ज्यारे हवे सूर्य चंद्र आत्मी गया छे अग्नि पण शांत थई गयो छे अने वाणी पण शांत थई गई छे त्यारे याज्ञवल्क्य किं ज्योतिरेवायं पुरुषो भवति आ पुरुष छे कया प्रकाशमां काम करे छे एतावता यो व्यवहारः सह व्यवहर्तृ દેહેન્દ્રિયાદ અતિરિક્ત જ્યોતિષ સાધ્ય અત્યાર સુધી જે ગ્રંથ ગયો એમાં બતાવવામાં આવ્યું કે આ સંઘાત જે વ્યવહાર કરે છે એ વ્યવહાર કરનારના દેહેન્દ્રિયાદિથી અતિરિક્ત પ્રતિભિન્ન જ્યોતિથી સાધ્ય છે પ્રકાશથી સાધ્ય છે એ પ્રકાશને નિમિત્ત થાય છે. યથા આદિત્યાદિ સાધ્ય જાગ્ર વ્યવહાર જેમ જાગ્રતનો વ્યવહાર છે એ સૂર્ય વગેરેના પ્રકાશથી થાય છે. એથી વ્યાપ્તો સિદ્ધાયામ આ વ્યાપ્તિ ગ્રહણ જાગ્રત અવસ્થામાં થઈ ગયું છે ત્યારે સ્વપ્નાદવપી બંધુ સમાગમનાદિ કાર્ય દર્શનાદ સ્વપ્નમાં વ્યવહાર તો અવશ્ય થાય છે જાગ્રતના જેવો જ અને તો પછી ત્યાં પણ પ્રકાશની જરૂર પડે છે. કાર્ય દર્શનાદ ભવિતવ્યમ તત્રાપી અતિરિક્તેના કે નચિત જ્યોતિષા સ્વપ્નમાં વ્યવહાર જાગ્રત જેવો જ થાય છે એટલા માટે ત્યાં પણ કોઈક અતિરિક્ત પ્રકાશ હોવો જોઈએ જેના નિમિત્તે વ્યવહાર ચાલે છે. તેનું માનતઃ આ અનુમાન એટલું સિદ્ધ થયું કે કોઈ પ્રકાશ છે અને પ્રકાશથી વ્યવહાર ચાલે છે પણ એ પ્રકાશ કયો છે કે કોનો છે નક્કી નથી થયું હજુ એ નક્કીકરણ બાકી છે અને એટલા માટે જ્યોતિર્માત્ર અવબુદ્ધિ માત્ર પ્રકાશ જેવો નક્કી થયો છે. ઉપન્યસ્તાનામ તત્ર અનુપલબ્ધિબાધી તત્વાદ જે બધા સૂર્યચંદ્ર વગેરેની વાત કરી હતી આગળ એ બધા સ્વપ્નમાં ઉપસ્થિત નથી આથી બાધિત થાય છે તો પછી કેમ તદ્દી વિશેષમ પૃચ્છતે તો એ કયો છે એવો વિશેષ પૂછવામાં આવી રહ્યો છે. શ્રુતિ કહે છે આત્મૈવસ્ય જ્યોતિર્ભવતી. એ જનક રાજા જે સમયે સૂર્યચંદ્ર વગેરે બધા પ્રકાશ આત્મી ગયા છે ત્યારે આત્મા જ એનો પ્રકાશ બને છે. આત્માના નિમિત્તે કે આત્માના પ્રકાશમાં માણસ કામ કરે છે પાછો આવે છે બેસે છે જાય છે વગેરે વ્યવહાર કરે છે. આત્મને એવમ જ્યોતિષાસ્તે પલ્યતે કર્મ કૃતે વિપલ્યતે આત્માના જ પ્રકાશ વડે એ બેસે છે જાય છે કામ કરે છે અને પાછો આવે છે. કથમ પુનાત્ર પૃચ્છતે જ્યોતિરંતરમ. તો અહીં જ્યારે જનક રાજા પૂછે છે ત્યારે કયા અભિપ્રાયથી પૂછી રહ્યા છે આ છઠ્ઠા મંત્રમાં કે પાંચમા પર્યાયમાં
भाष्यकार ने कहा शांतायम पुनर्वाची गंताधीशो पिच शांतेशु बाह्येषु अनुग्राहकेषु सर्व प्रवृत्ति निरोध प्राप्त अस्य पुरुषस्य। जागृत अवस्था मानस व्यतिरिक्त प्रकाश व्यवहार करे छे अने व्यतिरिक्त प्रकाश जागृत ना जे छे बद्धामांथी कोई सपनामां हाजर नथी एनो अर्थ एवो थयो कि सपनामां प्रवृत्ति बधी बंद थई जशे। सर्व प्रवृत्ति निरोध प्राप्त अस्य पुरुषस्य पुरुषने बधी प्रवृत्ति बंद थई जशे। એવા સંજોગો જ્યારે ઊભા થયા છે ત્યારે એ તદ ઉત્તમ ભવતી કહેવાનો અભિપ્રાય આવો છે પ્રશ્ન પૂછવાનો જાગૃત વિષય હે બહિર્મુખાનીકરણાની ચક્ષુરાદિની આદિત્યાદિ જ્યોતિર્ગ્રહી અનુગૃહપ્રાણાની યદા જાગૃત અવસ્થામાં જ્યારે બહિર્મુખાનીકરણાની જાગૃત કાલીન ઘટાદિ વિષયે જાગૃત અવસ્થાના ઘટ વગેરે પદાર્થો છે એ પદાર્થોનો દર્શન કરવા માટે ઇન્દ્રિયો બાહ્યાર્થ પ્રવણની બહારની તરફ પ્રવણ કે નજરવાળી હોય છે। ચક્ષુરાદિની આદિત્યાદિ જ્યોતિર્ભ્ય અનુગ્રાહ્યમાણ યદા સૂર્ય વગેરે પ્રકાશ વડે અનુગ્રાહ્ય સૂર્ય એના પર અનુગ્રહ કરે છે માટે ઇન્દ્રિયો કામ કરી શકે છે। તદા સ્ફુટતર સંવ્યવહાર અસ્ય પુરુષસ્ય ભવતી ઇતિ। ત્યારે માણસનો જાગૃત અવસ્થાનો વ્યવહાર સ્પષ્ટ રીતે થાય છે આપણે જોઈ શકીએ છીએ। યો વ્યવહારઃ સઃ અતિરિક્ત જ્યોતિર્નિમિત્તઃ 988 આ પાના પર હું વાંચું છું ટીકાની પહેલી લીટી। યો વ્યવહારઃ જે વ્યવહાર હોય છે બધો જ અતિરિક્ત જ્યોતિર્નિમિત્તઃ સંગાત કરતા ભિન્ન હોય એવા પ્રકાશથી એ વ્યવહાર થતો હોય છે। યથા આદિત્યાદિ નિમિત્ત જાગૃત વ્યવહારઃ જેમ જાગૃત વ્યવહાર છે બધો એ આદિત્ય વગેરેના નિમિત્તે થતો હોય છે। એટલે વ્યાપ્તિ મુક્તા આ જે વ્યાપ્તિ આગળ કહેવામાં આવી હતી એનું નિગમન કરતા ભાષ્યકાર કહે છે 988 પાના પર એવમ તાવત જાગરીતે સ્વ અવયવ સંગાત વ્યતિરિક્ત એવ જ્યોતિષા જ્યોતિષકાર્ય સિદ્ધિ અશ્ય પુરુષસ્ય પૃષ્ઠા। આમ જાગૃત અવસ્થામાં આ શરીર અને શરીરના અવયવો અને બધાનો સંગાત બધાથી વ્યતિરિક્ત હોય એવા પ્રકાશ વડે મનુષ્યનો જાગૃત બધો વ્યવહાર થાય છે એવું જોવા મળે છે। વ્યાપ્તિ જ્ઞાન કાર્યમ અનુમાનમ આહ આ વ્યાપ્તિનું ગ્રહણ થયું તો શું થશે અનુમાન કરી શકાશે એ ભાષ્યકાર કહે છે તસ્માત તે વયમ મન્યામહે આથી તે આ વ્યાપ્તિના આધારે અમે જેમણે વ્યાપ્તિનું ગ્રહણ કર્યું છે એ વ્યાપ્તિના બળથી અમે કહીએ છીએ માનીએ છીએ સર્વ બાહ્ય જ્યોતિ પ્રત્યસ્તમય પી જ્યારે બહારના બધા જ પ્રકાશ આથમી જાય છે ત્યારે એટલે કે સ્વપ્ન સુષુપ્ત કાલે સ્વપ્ન અને સુષુપ્તિમાં જાગૃતિ છે તાંત્રિક અવસ્થામાં જાગૃતમાં પણ એવી અવસ્થા હોય જ્યારે બહારનો વ્યવહાર થતો હોય અને બહારનો પ્રકાશ હાજર ના હોય। સ્વપ્નમાં બહારનો પ્રકાશ નથી વ્યવહાર છે સુષુપ્તિમાં બહારનો પ્રકાશ નથી વ્યવહાર છે સમાધિ ધ્યાન વગેરે સ્થિતિમાં પણ બહારનો પ્રકાશ નથી વ્યવહાર છે। આ અવસ્થાઓમાં ટીકાકાર કહે છે તાંત્રિક અવસ્થાયામ સર્વ જ્યોતિ પ્રત્યસ્તમય દશાયામ વિદ્યાવત બધા જ પ્રકાશ આત્મી ગયા છે તે સ્થિતિમાં વિમત વ્યવહાર અતિરિક્ત જ્યોતિર અધિન વિમત જેની ચર્ચા ચાલી રહી છે એવો જાગૃત વ્યવહાર અતિરિક્ત જાગૃત સિવાયનો સ્વપ્ન સૌષુપ્ત સમાધિ સામાધિક સ્વપ્નનો વ્યવહાર સુષુપ્તિનો વ્યવહાર સમાધિનો વ્યવહાર આ બધો વ્યવહાર છે તે અતિરિક્ત જ્યોતિ અધિન એ સંગાતથી ભિન્ન જ્યોતિ પર આશ્રિત છે। કેમ વ્યવહાર અથવા કારણ કે વ્યવહાર છે ક્યાં જોયો સંપ્રતિપન્નવત જાગૃત અવસ્થામાં આપણે જોયું છે એ પ્રકારે એથી અધસ્તાદેવ અનુમાનમ આવેદિતમ આ અનુમાન આગળ જ આપણે કહી ચૂક્યા છીએ। હેતો આશ્રય અસિદ્ધિ પરિહરતી ભાષ્યકારે કહ્યું જ્યોતિષા જ્યોતિષકાર્ય સિદ્ધિ અસિદ્ધિ અચ્છે સંઘાતસ્ય આ સંઘાતની પ્રવૃત્તિ હશે એ પોતાનું એ સંઘાત પોતે એના અવયવો અને બધાનો ભેગો થઈને બધાથી સિવાયના જ્યોતિ વડે થાય છે એવું આપણે જાગૃતના વ્યાપ્તિ ગ્રહણના આધારે અનુમાન કરીને કહી શકીએ છીએ। હવે ટીકાકાર 989 પાના પર ટીકાની પહેલી લીટીમાં કહે છે હેતો હો આશ્રય અસિદ્ધિમ આશંકે પરિહરતી હેતુ કયો છે વ્યવહાર અથવા આશ્રય કયો છે સ્વપ્ન વગેરે વ્યવહાર એની અસિદ્ધિ
तो स्वप्नों जो व्यवहार शे एमा हेतु व्यवहार अर्थात ए अने आश्रय स्वप्नों व्यवहार तो स्वप्नों में व्यवहार थे जो कौन करूं स्वप्नों में व्यवहार था तो होय तो पची केवाई की कारण के व्यवहार से माटे प्रकाश में था इसे अने कोई अतिरिक्त प्रकाश शे स्वप्नों में व्यवहार न थी એટલે કે અનુમાનને માટેનો જે આશ્રય છે સિદ્ધ કે પક્ષ સિદ્ધ થતો નથી અને કારણ કે પક્ષ સિદ્ધ નથી થતો એમાં હેતુ સિદ્ધ કરીને અનુમાન બનાવી શકાશે નહીં એ સ્વપ્નનો જે વ્યવહાર છે એ પણ અતિરિક્ત જ્યોતિ વડે બતાઈ રહ્યો છે વ્યવહાર છે માટે સંપ્રતિપન્ન જાગૃતના વ્યવહારની જેમ આ અનુમાન નથી કરી શકાતો કારણ કે પક્ષ એટલે કે સ્વપ્નના વ્યવહારની સિદ્ધિ થતી જ નથી આવી શંકા કરે છે શંકર જવાબમાં ભાષ્યકાર કે દૃશ્ય તે જો સ્વપ્ને જ્યોતિષકારી સિદ્ધિ ના સ્વપ્નમાં વ્યવહાર તો જોવા મળે જ છે બંધુ સંગમન વિયોગ દર્શન ભાઈ બહેનો મળતા હોય છૂટા પડતા હોય દેશાંતર ગમન આદિ છે બીજા દેશમાં જતા હોય પાછા આવતા હોય અને ત્યાં જઈને કર્મ પણ કરતા હોય આ સ્વપ્નમાં બધું કરે જેવું જાગ્રત ના કરે બધું સ્વપ્નમાંથી વધારે કરે હા જાગ્રતમાં તો આપણા શરીરની મર્યાદા હોય સ્વપ્નમાં કશી મર્યાદા નહીં સ્વપ્નમાં જાગ્રત કરતા ઘણો વધારે વ્યવહાર પણ કરી શકે એટલે સ્વપ્નમાં વ્યવહાર નથી થતો એવું નથી વ્યવહાર થાય છે અને જો વ્યવહાર થાય તો વ્યવહાર છે માટે અતિરિક્ત જ્યોતિષ સાધ્ય છે સ્વપ્ન પછી આશ્રય એક દેશ અસિદ્ધિ આશ્રય કે પક્ષ સ્વપ્નનો વ્યવહાર સુષુપ્તિનો વ્યવહાર અને સમાધિ વગેરેનો વ્યવહાર આ બધા વ્યવહાર આશ્રય કે પક્ષ હતા એમાંથી એક ભાગ સિદ્ધ થયો કે સ્વપ્નમાં વ્યવહાર છે પણ સ્વપ્નનો વ્યવહાર સિદ્ધ થયો તો સુષુપ્તનો વ્યવહાર ક્યાં સિદ્ધ થયો છે તો પછી કરે કે સુષુપ્તા ચોથા નામ સુષુપ્તિમાંથી માણસ ઉઠતો હોય છે અને ઉઠીને કહે છે સુખમમ સ્વાપ્સમ ન કિંચિત અવિદિશમ એ હું નિરાતે ઊંઘી ગયો તો મજા પડી ગઈ ન કિંચિત અવિદિશમ મેં કશું જાણ્યું નહીં મને કશી ખબર ના પડી આવું કહે છે એનો અર્થ એવો થયો કે સુષુપ્તિમાં એણે આનંદનો અનુભવ કર્યો છે પછી ઉઠીને કહે છે કે મજા પડી ને એટલે પહેલો પક્ષ હતો સ્વપ્ન સ્વપ્નમાં વ્યવહાર સિદ્ધ થયો બીજો પક્ષમાં પક્ષમાં બીજો અંશ હતો સુષુપ્તિ સુષુપ્તિમાં પણ વ્યવહાર સિદ્ધ થાય છે કારણ કે માણસ ઉઠીને કહે છે કે મને સુષુપ્તિમાં મજા પડી ગઈ ત્યાં પણ આનંદનો અનુભવ છે એ સિદ્ધ થયું અને સુષુપ્તા જ ચકારથી ટીકાકાર કહે છે ધ્યાન દશાયામ ઈષ્ટ દેવતા દર્શન ચકારાર્થ ધ્યાનની અવસ્થામાં માણસ ઈષ્ટ દેવતાનું દર્શન વગેરે કરતો હોય છે તે પણ વ્યવહાર છે ધ્યાનમાં પણ બહારના સૂર્ય ચંદ્રના પ્રકાશો નથી છતાં ધ્યાનમાં પણ પ્રવૃત્તિ થાય છે વ્યવહાર થાય છે સુષુપ્તિમાં સ્વપ્નમાં ધ્યાનમાં બધામાં બહારના સૂર્ય ચંદ્ર વાણી ને અગ્નિ બધા જ પ્રકાશો નથી અને છતાં બધી અવસ્થામાં વ્યવહાર થાય છે અને વ્યવહાર જો વ્યવહાર હોય તો અતિરિક્ત જ્યોતિષ સાધ્ય હોય માટે સ્વપ્નમાં પણ અતિરિક્ત જ્યોતિ છે સુષુપ્તિમાં પણ અતિરિક્ત જ્યોતિ છે અને ધ્યાન વગેરે સમાધિની અવસ્થાઓમાં પણ અતિરિક્ત જ્યોતિ વડે જ વ્યવહાર થાય છે નક્કી છે વ્યવહાર મહત્વનો નથી પણ વ્યવહાર થાય છે માટે અતિરિક્ત જ્યોતિષે સંઘાત સિવાયનો પ્રકાશ બધી જ અવસ્થાઓમાં છે એટલું નક્કી થઈ જાય છે અનુમાન ફલમ નિગમયતી આ અનુમાનથી શું સિદ્ધ થયું તો ભાષ્યકાર કહે છે તસ્માદ અસ્તિ વ્યતિરિક્તમ કિમપી જ્યોતિ આથી નક્કી થાય છે કે કોઈ એક પ્રકાશ છે જે વ્યતિરિક્ત છે કોઈ વ્યતિરિક્ત પ્રકાશ છે એવું નક્કી થાય છે આમાંથી એટલું આપણે સિદ્ધ કરીએ છીએ તસ્માદ વ્યાપ્તસ્ય હેતુઃ પક્ષ ધર્મતા બલાદ હેતુ છે વ્યવહારત્વાદ એ પક્ષ શબ્દનો વ્યવહાર એમાં સિદ્ધ થઈ ગયો એમાં લાગી ગયો એટલા માટે અનુમાન બની ગયું વ્યતિરિક્ત જ્યોતિ સ્વપ્ન વગેરેમાં પણ છે હવે ટીકાકાર કહે છે સર્વ જ્યોતિ ઉપશમે દૃશ્યમાનસ્ય વ્યવહારસ્ય કારણતયા અનુમાનતઃ જ્યોતિર્માત્ર સિદ્ધો અપિ આ બધા જ બહારના પ્રકાશો સૂર્ય ચંદ્ર વગેરે શાંત થઈ ગયા છે ત્યારે વ્યવહાર તો દેખાય જ છે સ્વપ્ન વગેરેમાં વ્યવહાર છે માટે વ્યવહારના કારણરૂપ અતિરિક્ત જ્યોતિ હોવું જોઈએ નક્કી થઈ ગયું સ્વપ્નમાં વ્યવહાર છે અને તો પછી સ્વપ્નના વ્યવહાર માટે અતિરિક્ત જ્યોતિ કોઈક છે એ અનુમાનથી આટલું સિદ્ધ થઈ ગયું છતાં પણ તદ્વેષ ઉભુત્સાયામ પણ એ કોણ છે અતિરિક્ત જ્યોતિ જાગૃતમાં સૂર્ય ચંદ્ર અગ્નિ વાણી છે એ પ્રકાશો નથી પણ વ્યવહાર છે એટલે પ્રકાશ તો છે જ અને એ સંઘાત કરતાં ભિન્ન છે તો એ કયો છે એટલે એનું વિશેષ સ્વરૂપ જાણવાની ઈચ્છા તેઓ પૂછવામાં આવે છે કેમ પુનઃ તો શાંત થઈ આમ બાજુ જ્યોતિર્મવતી તો શાંત થઈ જાય છે વાણી ત્યારે કયો પ્રકાશ છે જેમાં માણસ કામ કરે છે આપણે 990 પાના પર ટીકાકાર કહે છે પ્રતિવચનમ અવતાર્ય વ્યાકરોતિ
તો આ પ્રશ્નનો જવાબનું અવતરણ કરતા ભાષ્યકાર સમજાવે છે. ઉચ્યતે આત્મા એવ અસ્ય જ્યોતિર્ભવતિ. અને જવાબ છે કે આત્મા જ એનો જ્યોતિ કે પ્રકાશક છે. પહેલી પાદમત કહે છે 990 પાના પર પાદમત પહેલી, સ્વપ્નાદો વાસના રૂપાધી આત્મજ્યોષિત જ્યોતિષા દીપિતા સ્વમ વ્યાપારમ કરો દીધી ભાવઃ. તો સ્વપ્નમાં માણસે વ્યવહાર કરે છે. વ્યવહાર કયા પ્રકાશમાં કરે છે? સૂર્ય ચંદ્ર વગેરે ભૌતિક પ્રકાશો નથી તે વખતે. તો વાસના રૂપાધી આત્મજ્યોષિત જ્યોતિષા દીપિતા, એની બુદ્ધિ ત્યારે વાસનાના રૂપમાં છે. જો જાગ્રત અવસ્થાનું શરીર સ્વપ્નમાં ઉપલબ્ધ નથી, જાગ્રતનું મન પણ સ્વપ્નમાં ઉપલબ્ધ નથી, જાગ્રતની બુદ્ધિ પણ ઉપલબ્ધ નથી, જાગ્રતની બુદ્ધિની વાસનાઓ સવે વખતે છે. વાસનાના રૂપમાં બુદ્ધિ ત્યારે આત્માના ચૈતન્યથી પ્રકાશિત થઈને, કારણ કે ચૈતન્યથી પ્રકાશિત ના થાય તો ઘડામાં ને બીજા કશામાં કોઈ ફેર પડશે નહીં. આત્મા ચૈતન્યથી, આ ઘડો સૂર્યથી પ્રકાશિત છે પણ આ ઘડો હાલતો ચાલતો નથી. આત્મા ચૈતન્યની હાજરીમાં એ ચાલે છે શરીર. તો બુદ્ધિ જ્યારે સ્વપ્નમાં આત્મા ચૈતન્ય વડે પ્રકાશિત થાય છે ત્યારે સ્વમ વ્યાપારમ કરો તે, ત્યારે પોતાનું કામ કરી શકે છે. કહસો કહસો વ્યાપાર બુદ્ધે, બુદ્ધિ કયો વ્યાપાર કરે છે સ્વપ્નમાં? એ શંકા કરીને કહે છે, આશંક્ય સ્વપ્નાદિ ભાવિન્ય સ્મૃતિ ઈચ્છાદિ વૃત્તયઃ સર્વાહ ઇત્યાદિના સમાધિ અહિતમ વાર્તિકે. સ્વપ્નમાં થાય છે સ્મરણ, ઈચ્છા વગેરે વૃત્તિઓ, એ બધી સ્વપ્નમાં વાસનાઓ આત્મચૈતન્યથી પ્રકાશિત થાય છે ત્યારે થાય છે. આ પ્રકારનું સમાધાન વાર્તિકારે કર્યું છે. તો આત્મા વસ્તુ જ્યોતિર્ભવતી, તે આત્મા એનો પ્રકાશક છે. ભાષ્યકાર આગળ કહે છે, આત્મા ઇતિ કાર્યકરણ સ્વ અવયવ સંકાત વ્યતિરિક્તમ કાર્યકરણ અભાસકમ. પણ આત્મા એટલે શું? એટલે કે આત્મા ઇતિ, બીજી વાત નોંધ, આત્મા શબ્દાર્થ, આત્મા શબ્દનો અર્થ કહે છે, આત્મા ઇતિ અસ્ય જ્યોતિ અભિધ્યેતે ઇત્યાદિનો સંબંધ. તો આત્મા ઇતિ, પછી શબ્દ બીજી લીટીમાં જ્યોતિ છે અને બીજી લીટીનો છેલ્લો શબ્દ અભિધ્યેતે છે, બરાબર? અભિધ્યેતે જ્યોતિ. તો આત્મા ઇતિ અસ્ય, અસ્ય શબ્દ કે ભાષ્યમાં દેખાતો નથી, પણ જ્યોતિ અભિધ્યેતે. તો સ્વપ્નમાં આત્મા એનો પ્રકાશ એવું કહેવામાં આવે છે. સ્વપ્નની બુદ્ધિ ને જાગૃતિ બુદ્ધિ નું શું? મન નથી સંભળાતું. હા, જાગૃત નું મન ખરું, પણ જાગૃત ની જે સ્મૃતિઓ છે ને, જાગૃત ના હું બુદ્ધિ દ્વારા નક્કી કરી શકું કે આમ છે માટે આમ હશે, નવું અનુમાન કરી શકું, નવું પ્રત્યક્ષ જોઈ શકું, આ બધી વસ્તુઓ આ બુદ્ધિ કે મન સ્વપ્નમાં નથી કરી શકતા. સુષુપ્તિમાં, સ્વપ્નમાં જે બુદ્ધિ છે વાસનાના રૂપમાં છે, આ બુદ્ધિ જાગૃતની બુદ્ધિ જાગૃતમાં જે પ્રકારે વ્યવહાર કરે છે એ વ્યવહાર કરવાની સ્વતંત્રતા એને નથી સ્વપ્નમાં. સ્વપ્નમાં બુદ્ધિ વાસનાના રૂપમાં છે અને વાસનાઓ જાગૃત થાય છે, એ વાસનાઓ પોતે પ્રકાશિત થાય છે આત્મચૈતન્યમાં અને આખું જગત સર્જે છે સ્વપ્નમાં. એટલે સ્વપ્નનું મન ને સ્વપ્નની બુદ્ધિ, સ્વપ્નનું અંતઃકરણ સૂક્ષ્મ શરીર છે, પણ સૂક્ષ્મ શરીર વાસનાના રૂપમાં છે અને એ વાસનાઓ પ્રદીપ્ત થાય છે આત્મા ચૈતન્યથી અને વ્યવહાર કરે છે, બરાબર? કાર્યકરણ અવયવ સંઘાત વ્યતિરિક્તમ, ત્રીજી પાદનો થયો છે, જ્યોતિ વિશે નષ્ટિ. તો આત્મજ્યોતિ એટલે શું? કયો પ્રકાશ છે? એની સ્પષ્ટતા કરતા ભાષ્યકાર કહે છે, કાર્ય કરણ, કાર્ય એટલે સ્થૂળ શરીર, કરણ એટલે સૂક્ષ્મ શરીર, સ્વ અવયવ આ સંઘાત અને સંઘાતના અવયવો એ બધા કરતા વ્યતિરિક્તમ,
કાર્ય કર્ણ અવભાસકમ, એટલે આપણે હું કોણ છું એના વિશે આ શોધન કરી રહ્યા છીએ, તેને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હું માનું છું કે આ સ્થૂળ શરીર હું છું, એટલે કહે છે કે સ્થૂળ શરીર તો નથી છું, હું માનું છું સૂક્ષ્મ શરીર હું છું, હું મારું મન નથી માનતો. નાના નહીં આ તાઈ થશે જ ને, કોઈ દાડો નહીં થાય, કેમ હું સ્વીકારવા તૈયાર નથી. હું એટલે મારું મન, મારી બુદ્ધિ, મારા નિશ્ચયો, મારા આગ્રહો, મારા ખ્યાલો, મારા ભૂતકાળના કરેલા ભયંકર લોકો ભૂતકાળમાં જીવતા હોય છે ને, આપણે આવું જ હોય દુનિયામાં આવું જ હોય. આપણે જ્યારે જોઈએ ને લોકોને આ બધી નાની મોટી જૂની નવી વાતોના આધારે સુખી દુઃખી થતા ને, દુઃખી જ્યારે દુઃખી થઈને ભમરડો ફેરવી ખુશ થઈ જાય તો વાતો નહીં, પણ દુઃખી એટલે વર્તમાનના સુખોને માણી ન શકે માણસ ને. વર્તમાનમાં ચારે બાજુ સુખોના ઢગલા પડ્યા હોય, પણ પહેલો ભૂતકાળમાં હું નાનો 2 વર્ષનો હતો ને જે થયું હતું એનું દુઃખ મને હજુ યાદ છે કે મારી ભાઈએ શું કર્યું હતું ને, એટલા માટે આજે સુખી નહીં થતો. હવે આ કઈ જાતની મૂર્ખતાઓ હશે મને ખબર નથી, મને લાગે એટલે મને તો કોઈ આવું બધો પરિચય હોતો જ નથી લોકોનો, પણ કદાચ આપણા સિવાયની બધી દુનિયામાં જીવતી હશે. આપણા સિવાયની બધી જ દુનિયા, અત્યારની પેઢી એટલી બધી પ્રેક્ટિકલ, જેને સ્વાર્થી કહેવાય એવા જાતની હોય છે કે જેને ભૂતકાળને બધાને પડી નથી, ચલો આપણે આપણું કામ કરો છૂટા થઈ જાઓ, એ એની વાતો નથી કરતી, એ વૈરાગ્ય નથી. પહેલા લોકો વધારે ઇમોશનલ હતા, પહેલા વધારે સંબંધવાળા હતા, એટલે આ બધું થતું હતું તો એ અભિનંદનની વાત એ રીતે છે કે એટલે એમને લાગણી હતી માટે ગવાઈ, અત્યારે તો લાગણી નથી માટે નથી ગવાતી. અને એટલે એ સંદર્ભમાં એવું ના કહી શકાય કે અત્યારે તો લોકો કેટલા ડાયાને વિરક્ત હશે કે એમને કંઈ ચિંતા ના, એમને એવી કોઈ એવું કશું છે જ નહીં કે આ મારો છે, મારો બાપ છે, મારી મા છે, મારો ભાઈ છે ને બધું. ચલો કંકીને બાંધી જવાનું. પણ જે પેલી પેઢીઓ હતી દુઃખી, અને અત્યારના લોકોએ હવે અત્યારે ડિપ્રેશન જો, એનો અર્થ એવો થયો કે અત્યારના લોકોની સફળતા કેવળ હું પર જ આધારિત છે ને. પહેલાના લોકોની સફળતા તો આપણા ભાઈ બહેનો, મા બાપો, પરિવાર આખો એના પર આધારિત હતી. બધા સુખી, તમે સુખી, બધા દુઃખી, તમે પરિવારને એક માણસ ના બોલે એટલે બધા દુઃખી દુઃખી થઈ જાય. આ બધી વસ્તુઓ હતી, સુખી દુઃખી થવાના કારણોને વિસ્તાર હતો. અત્યારે સુખી થવાનું કેન્દ્ર એકલો હું છું, માટે દુઃખી થવાનું કેન્દ્ર પણ એકલો હું જ છું, કે હું કશું કરી શક્યા માટે ધન્ય થઈ ગયો, હું ના કરી શક્યા માટે ફ્રસ્ટ્રેટ થઈ ગયો, હું ડિપ્રેશનમાં આવી ગયો, જોયું મારથી ના થયું. પહેલાં તો બધા એકબીજાને સંભાળી લે, કશું આને આ મુશ્કેલી છે, પહેલાંની પેલી મુશ્કેલી છે, બધું ભેગું ભેગું પતી જતું હતું. એટલે મોટા ભાગની દુનિયાઓ કાં તો પોતાના સફળતા નિષ્ફળતાના ખ્યાલોને પકડી રાખીને જીવે છે અને દુઃખી થાય છે, કાં તો બીજા લોકોએ ક્યારે કોણે કોની સાથે શું કર્યું એને પકડીને કેટલા સુખી દુઃખી થાય છે. બાપરે, આપણે આ બધાથી બચેલા છીએ, પણ આખી દુનિયા, આખી દુનિયા વિદેશના લોકોની મને ખબર નથી. મેં કહ્યું છેલ્લી પેઢીની જેમ જ વિદેશના લોકોની સ્થિતિ હશે, અને એટલે એમને હું જ સુખનું કારણ છું, હું દુઃખનું કારણ છું. એટલે આ પ્રકારનું નહીં નડતું હોય, પણ સેલ્ફ ડિપ્રેશન ને બધું તો આનો જ હોય છે. એટલે ત્યાં તો સ્વામીજી મહારાજ કે ત્યાં સાયકિયાટ્રિસ્ટ પાસે જવું એ કોઈ સંકોચની વાત નથી હોતી. અહીં જો કોઈને કંઈક તમે લઈ જાઓ તો કોઈ ગાડો થઈ ગયો છો ના જ આવે. અહીં હજુ એ રિવાજ નથી એટલો, બધાને પોતાનો જોશી જેમ હોય. અત્યારે એક પેઢી હોય એક છોકરાઓ પોતાનો જોશી જોતા રાખે કે મા બાપ જન્માક્ષર બતાવીએ નહીં, અમે જાતે બતાવીશું મારો ફરાવા જોશી છે એવું. એમ ત્યાં બધાને પોતાના સાયકિયાટ્રિસ્ટના બધી વસ્તુઓ હોય વગેરે વગેરે. એટલે આપણે આ બધી વસ્તુથી આજે મન જાગ્રતના ક્લેશો કરતું હોય છે ને, સ્વપ્નમાં એ જે ક્લેશ કરે છે એ જાગ્રતના ક્લેશો નથી, એ ક્લેશ કરે છે. ધારો કે અત્યારે મારા બાપે મને માર્યું, હું દુઃખી થઈ, દુઃખના સંસ્કાર સ્વપ્નમાં મને યાદ કરાવે અથવા કશું બીજું દુઃખ લઈ આવે, બીજું નિમિત્ત ઊભું કરી આપે, કદાચ સ્વપ્નમાં મારો બાપ મને મારે હું દુઃખી થઉં માનો કે, પણ તો એ આ પિતા નથી અને આ હું નથી, સ્વપ્નમાં મારનારો જુદો છે, માર ખાનારો જુદો છે, બરાબર છે. જાગૃતની વસ્તુઓ ત્યાં નથી, એ બધું પોતે સર્જેલું છે. તો કાર્યકર્ણ હું આને હું માનું છું, આ હું નથી, સૂક્ષ્મ શરીરને હું માનું છું એ હું નથી, તો પછી આ બધા ભેગા થઈને જે બને છે એ હું છું એ પણ હું નથી. કાર્ય કર્ણ અવભાસકમ, તો છું કોણ,
એટલે જો આ વસ્તુ ચાલે છે, ચાલવાને માટે એને ચાલનારો જોઈએ અને ચાલવા માટે પ્રકાશ પૂરો પાડનારું જોઈએ, બરાબર. જાગ્રતના વ્યવહારથી નક્કી કર્યું કે આ શંકા સ્થૂળ છે, જડ છે, માટીના પિંડની જેમ, એ જાતે હાલી ચાલી શકતો નથી, એને બહારના પ્રકાશની જરૂર પડે છે. એનો અર્થ એવો હતો કે સ્વપ્નમાં પણ આ તો આ જ છે, એટલે સ્વપ્નમાં પણ જ્યાં વ્યવહાર છે ત્યાં સંઘાત, સ્વપ્નનો સંઘાત પણ એ જડ છે. સંઘાત જડ છે, મન બુદ્ધિ જડ છે, એ પોતે પોતાનો વ્યવહાર કરી શકતા નથી, એમને પ્રકાશની જરૂર પડે છે. પણ પ્રકાશ સૂર્ય, ચંદ્ર, અગ્નિ કે પાણીનો સ્વપ્નમાં હાજર નથી, એટલા માટે ત્યાં બીજો કોઈ પ્રકાશ હોવો જોઈએ, વ્યતિરિક્ત હોવો જોઈએ, સંઘાતથી વ્યતિરિક્ત, સંઘાત કરતાં જુદો જોઈએ, એક વસ્તુ. અને બહારનો ભૌતિક પ્રકાશ નથી, બીજી વસ્તુ. એનો અર્થ એવો થયો કે પરિશેષથી જે અંદર છે અને છતાં આમના કરતાં ભિન્ન છે એવો પ્રકાશ છે. એટલે હવે હું જ્યારે વ્યવહાર કરું છું, હાલવા ચાલવાનું, બોલવાનું, ખાવાનું, જવાનું, પીવાનું, આવવાનું, બધા વ્યવહારો કરું છું, વ્યવહાર કરવામાં એક તો સ્થૂળ સૂક્ષ્મ શરીર ભેગા છે, ઈચ્છાઓ છે, મન છે, બુદ્ધિ છે, શરીર છે, આ બધી વસ્તુ હશે, સાથે સાથે એ જડ વસ્તુઓને પ્રેરણ આપનાર ચેતન પણ છે. હું જેને હું કહું છું એ આ બંને ભેગું છે. હું જે હું ચાલ્યો એમ જ્યારે હું આમ આને હું કહું છું, અહીં વાગેલ હોકો મને વાગ્યો, દુઃખે દમોકો મને દુખ્યું, આમ હું આને હું કહું છું. પણ હું જ્યારે ચાલ્યો અને વાગે કે દુખ્યા, થોડો થોડો બોલવાનું છે, વાગ્યું મને નથી બોલવાનું, અને અને દુખ્યું એ પાછું બોલ્યો કે મને વાગે છે, દુખે છે, એનો અર્થ એ બધા વ્યવહારમાં આ જડ સંઘાત પણ છે અને કોઈક ચેતન પણ છે. સંઘાત વ્યવહાર કરે ત્યારે અતિરિક્ત પ્રકાશમાં જ કરે છે. આ વ્યાપ્તિ જાગ્રતમાં ગ્રહણ થઈ ગયું છે. જાગ્રતમાં વ્યાપ્તિ ગ્રહણ થયું કે સંઘાતનો વ્યવહાર જ્યાં જ્યાં જ્યારે જ્યારે જેનો કંઈક પણ હોય, સંઘાતનો વ્યવહાર અતિરિક્ત જ્યોતિમાં જ હોય છે, નક્કી થઈ ગયું છે. સુષુપ્ત કે સ્વપ્નાવસ્થામાં સંઘાત છે, અતિરિક્ત જ્યોતિ નથી અને સંઘાતનો વ્યવહાર છે. પણ વ્યવહાર હોય તો અતિરિક્ત જ્યોતિમાં જ થાય, અતિરિક્ત જ્યોતિ બહારનો નથી. તો શું થયું? અતિરિક્ત જ્યોતિ એ હું છું, એટલે કે જેને હું કહું છું એની અંદર જ હવે એક જળ સંઘાત હશે અને એક ચેતન જ્યોતિ છે. જ્યોતિ એટલે પ્રકાશક, એને પ્રેરણા આપનાર ચેતન. તો જળ ને ચેતન બે ભેગા થઈને કહે છે, હું ચાલું છું, હું બોલું છું, હું જાઉં છું, હું ખાઉં છું, હું ઊંઘું છું, હું વાંચું છું. તો એમાં એક ચેતન થયો જેને કારણે આ ચાલવાની, ખાવાની, જોવાની પ્રક્રિયા થઈ શકે છે. વ્યવહાર થાય છે માટે પ્રકાશ હોવો જ જોઈએ, પ્રકાશ વ્યતિરિક્ત જ હોવો જોઈએ. અને એ બહારનો બધો નથી, આંખો બંધ કરી, બહારની દુનિયા બંધ થઈ ગઈ તો પછી એ પ્રકાશ આંખોની અંદર, એટલે કે આ ઉપાધિની અંદરથી નીકળવું પડે ને, એમાં જ હોવો જોઈએ. તો હું કોણ છું? આ સંઘાત હું છું, જે જડ છે તે, કે પેલો પ્રકાશ જે ચેતન છે, એમાંથી કયો હું છું? નક્કી કરવામાં આવ્યું કાર્યકરણ અભાસકમ, આ કાર્યકરણને પ્રકાશિત કરનારો જ્યોતિ તો હોવો જોઈએ સ્વપ્નમાં. ટીકાકાર કહેશે, અનુગ્રહકત્વાત આદિત્યાદિવતિથી શેષ નહીં, એના માટે અભાસક હતા દૃષ્ટાંત. આહ દૃષ્ટાંતમ આહ, એ પ્રકાશિત કરે છે, એના માટે દૃષ્ટાંત કયો છે? તો ભાષ્યકાર દૃષ્ટાંત આપતા કહેશે, આદિત્યાદિ બાહ્ય જ્યોતિર્વત સ્વયં અન્યેન અનવભાષ્યમાનમ અભિધીયતે જ્યોતિઃ અંતસ્થમ ચ તત પારિશેષ્યાત. તો કાર્યકરણ સંઘાતથી વ્યતિરિક્ત અને કાર્યકરણ સંઘાતને પ્રકાશિત કરનારો એવો પ્રકાશ હોવો જોઈએ. કેવી રીતે? અથવા કોની જેમ? આદિત્યાદિ બાહ્ય જ્યોતિર્વત, સૂર્ય વગેરે બહારના પ્રકાશકો છે, એની જેમ એ શું કરે? સ્વયં અન્યના અવભાષ્યમાન, પોતે બીજા વડે પ્રકાશિત થતો નથી. સૂર્ય શું હતો કરતો હતો? સ્વયં અન્યના અવભાષ્યમાન, બીજા વડે પોતે પ્રકાશિત થતો નથી. અભિધ્યતે જ્યોતિ, આવા જ્યોતિની, સૂર્ય આવા સૂર્યરૂપી પ્રકાશને આપણે જાગ્રત અવસ્થામાં વાત કરીએ કે સ્વીકારીએ છીએ,
કે બહારનો જ્યોતિ સૂર્ય છે એ પોતે બીજા વડે પ્રકાશિત થતો નથી અને સંઘાતને પ્રકાશિત કરે છે. હવે જાગ્રત ને પ્રકાશ બહાર હતો પણ સ્વપ્નમય પ્રકાશ ક્યાં છે? અંતર એટલે બે વસ્તુ નક્કી થઈ, આદિત્યાદિવત સ્વયં અન્ય નવભાષ્યમાં અભિધ્યે તે પોતે બીજા વડે પ્રકાશિત ના થતો હોય એવો પ્રકાશ હોવો જોઈએ એક વસ્તુ. અંતસ્થમ ચેતન અને અંદર હોવો જોઈએ કારણ કે બહારનો પ્રકાશ નથી. અનુમાને પહેલાં વ્યતિરિક્ત જ્યોતિની સિદ્ધિ કરી, હવે કહે છે એ જ્યોતિ અંદર પણ હોવી જોઈએ કારણ કે બહારનું બધું બંધ છે. તો એ નક્કી થયું એટલે આપણે કયો પ્રકાશ છે, કયો એનું સ્વરૂપ શું છે નક્કી કરવા માંગી રહ્યા છીએ. આપણે આ નક્કી કર્યું કે સંઘાત કરતાં ભિન્ન છે એક વસ્તુ, સંઘાતથી ભિન્ન સૂર્ય પણ હોય કે ના હવે સૂર્ય નથી કારણ કે બહારની દુનિયા બંધ થઈ ગઈ છે, તો એનો અર્થ અંદરનો જ છે અને સંઘાતને પ્રકાશિત કરનારો છે. સાથી કહો અંદરનો છે પારિશિષ્યાત, પારિશિષ્યાત બાય લો ઓફ એલિમિનેશન. એટલે સૂર્ય પ્રકાશિત કરે છે નથી કરતો, ચંદ્ર કરે છે નથી કરતો, ટોર્ચ કરે છે નથી કરતો, અગ્નિ કરે છે નથી કરતો, વાણી કરે છે નથી કરતો, સ્પર્શ કરે છે, ગંધ કરે છે, કોણ કરે છે કોઈ નથી કરતું. એટલે કે આ બધા બહાર બંધ હશે અને બહારના કોઈ પ્રકાશની અંદર બેસવાની તક છે જ નહીં, છતાં જ્યોતિ છે તો પછી અંદર હોવો જોઈએ. ધીસ ઇઝ પારિશિષ્ય. આ બધું જે નથી એ બહાર કાઢતા જાઓ, કાઢતા જાઓ, જે વધ્યો એ છે. તો બધા બહારના જ્યોતિઓ કાઢી નાખો બાય લો ઓફ એલિમિનેશન, બધું નીકળી ગયું, જે વધ્યો એ અંદરનો પ્રકાશ છે. ચોથી પાદો તચ્ચૈતન્વયઃ, તો તચ્ચ અંતસ્થમ અને એ અંદરનો છે પારિશિષ્યથી. તત્ર ટીકાકાર કહે છે તત્ર વ્યતિરિક્ત સાધયતી, તત્ર બારમી પાદનો તત્ર વ્યતિરિક્તત્વ અંતસ્તત્વયોહો મધ્યે. તો બે વસ્તુ નક્કી કરી કે સ્વપ્નમાં વ્યવહાર થાય છે એમાં સંઘાત કરતાં ભિન્ન પ્રકાશ છે એક વસ્તુ, અને બીજું એ અંતસ્થ છે અંદર રહેલું છે. બે વસ્તુ નક્કી થઈ. સ્વપ્ન વગેરેનો વ્યવહાર થાય છે ત્યારે એ વ્યવહાર એક તો સંઘાત કરતાં ભિન્ન પ્રકાશથી થાય છે, અને બીજું એ જ્યોતિ સંઘાતની અંદર રહેલી અંતસ્થ અંદર રહેલી છે. એ બેમાંથી હવે વ્યતિરિક્ત તમ સાથે હતી. જો આ તો અનુમાનથી આપણે નક્કી કર્યું કે જ્યોતિ છે અને બહારનો છે, અને પારિશિષ્ય નક્કી કર્યું અંદરનો છે, પછી સિદ્ધિ કરતાં બે વસ્તુ સિદ્ધ કરવાની છે. એમાંથી પહેલી વસ્તુ વ્યતિરિક્ત તમ, એને સિદ્ધિ ભાષ્યકાર કરતાં કહે છે કાર્યકરણ વ્યતિરિક્તમ તત ઇતિ તાવત સિદ્ધમ. તો પહેલું એ સિદ્ધ થઈ ગયું કે આ તત પાંચમી પાદ આત્મજ્યોતિ, આજે આત્મજ્યોતિ છે એ કાર્યકરણ કરતાં વ્યતિરિક્ત છે, એ સિદ્ધ થયું. ટીકાકાર સમજાવે છે સાથી અનુગ્રહકત્વાત આદિત્યાદિવત ઇતિ શેષ, સૂર્ય ભિન્ન છે, સૂર્ય અનુગ્રહ કરે છે ચક્ષુ ઉપર, સૂર્ય અનુગ્રહ કરે છે પદાર્થ ઉપર, અને પછી આ સંકાત જોઈ શકે છે. એટલે કે જે પ્રકાશક છે એ અનુગ્રહ કરનારો છે, પ્રકાશ્ય છે અનુગ્રહ પામનારો છે, અનુગ્રાહક જ્યોતિ અનુગ્રાહ્ય સંઘાત કરતા ભિન્ન છે. એના આધારે મેં કહીએ કે સ્વપ્નમાં પણ અનુગ્રહ કરનાર આત્મજ્યોતિ છે તો એ અનુગ્રાહ્ય સંઘાત કરતા ભિન્ન છે. વ્યતિરિક્ત કાર્ય સિદ્ધ કર્યું, એક વસ્તુ સિદ્ધ થઈ. ટીકાકાર કહે છે તચ્ચંતસ્થમ પારિશિષ્ય દ્વિતીયોક્ત ઉપાદયતી. હવે બીજું હતું આ જ્યોતિ અંદર રહેલો છે કેમ પારિશિષ્યાત, કારણ કે બધું કાઢી નાખો તો એક અંદર જ બચે છે, એનું સિદ્ધિ કરતા ભાષ્યકાર કહે છે હવે યચ્ચ કાર્યકરણ વ્યતિરિક્તમ કાર્યકરણ સંઘાત અનુગ્રાહકમ ચ જ્યોતિ તત બાહ્યૈઃ ચક્ષુરાદિકરણૈઃ ઉપલભ્યમાનમ દૃષ્ટમ ન તો તથા તત ચક્ષુરાદિભિઃ ઉપલભ્યતે આદિત્યાદિ જ્યોતિષુ ઉપરતેષુ. યચ્ચ કાર્યકરણ વ્યતિરિક્તમ કાર્યકરણ સંઘાત અનુગ્રહકમ ચ જ્યોતિ, આજે પ્રકાશ છે તે કાર્યકરણ સંઘાત કરતાં વ્યતિરિક્ત ભિન્ન છે, અને સંઘાત અનુગ્રહકમ સંઘાત ઉપર અનુગ્રહ કરનાર છે. આજે પ્રકાશ છે આત્મજ્યોતિ એ કાર્યકરણ સંઘાત કરતાં ભિન્ન છે અને કાર્યકરણ સંઘાત ઉપર અનુગ્રહ કરનાર છે.
ज्योतिः शक्तिपादनात् आदित्यादिरूपम् असूर्यवगैरूपेण च प्रकाश्यते तत् बाह्यैः चक्षुरादिकरणैः उपलभ्यमानं दृष्टम् असूर्यनु प्रकाश्यते बहारना चक्षु वगैरह करणवाले दिखाइशे दृष्टम् न तु तथा तत् चक्षुरादिभि उपलभ्यते तो मैं साथी कुछ अंतस्थ छे कि सूर्य आँखों दिखाइशे अंदर में पेलो ज्योतिषे कई आँखों दिखाइशे आँख नाक कान को इंद्रियों थे कशाति ग्रहण थत न दिए नो तो साथ में आत्मज्योति ही आत्मज्योतिष है एनो चक्षुरादि वड़े ग्रहण थत नहीं क्या रे आदित्यादि ज्योतिषो पर देशो सूर्य वगैरह आत्मी जाए क्या रे आत्मज्योतिष है ना अपने कोई रीति जो ही शक्ता नहीं ऊपर देशो आत्मज्योति ही शेष है वो तो ऊपर थे जाए तेरा आत्मज्योति ना अपने जो ही शक्ता तो नहीं तदेव तर्हि मैं बुद्ध तेरह ने चौदह आत्मज्योति एव नैव उपलभ्यते चेत् तो आत्मना ज्योतिनो दर्शन सूर्यनो दर्शन क्यों थाय छे बताने कि सूर्य से बीजो देखायो चंद्र से देखाय छे अग्नि से देखाय छे वाणी संभळाय छे पण आवडे काम थतो देखाय छे तो सूर्य चंद्र अग्नि वाणी वदन बुद्धन परसेप्शन के ग्रहण थतो होय छे तो आत्मज्योतिनो ग्रहण थतो नहीं तो नथी पछी केवी रीते कहेवाय छे तो शब्द माने के आपणे एवुं कहीए के आत्मज्योतिनो ग्रहण ना थतो तो छे ज नहीं इति चेत् न ते ठीक नथी तो भाष्यकार कहेशे कार्यं तु ज्योतिषः दृश्यते यस्मात् एनु कार्य तो जोवा मळे छे आठवें पादमां स्वप्न व्यवहार आत्मकम व्यवहारात्मकम स्वप्नना व्यवहार रूप कार्य जो व्यवहार हमेशा प्रकाश नो कार्य नक्की करियो आपणे ज्यां ज्यां व्यवहार छे त्यां प्रकाश थी अनुग्राह्य एवो व्यवहार छे એટલે વ્યવહાર હોય ત્યાં પ્રકાશ તો હોવો જ જોઈએ એ નક્કી થઈ ગયું છે અને બહારના પ્રકાશ નથી દેખાતા માટે આત્માનો પ્રકાશ છે ટીકામાં કહે છે સ્વપ્નાદૌ દૃશ્યમાન વ્યવહાર હેતુકૃત્ય ફલિતમ આહ તો સ્વપ્નમાં દેખાતા વ્યવહારને હેતુ બનાવ્યો કે સ્વપ્નમાં વ્યવહાર થાય છે માટે એને પ્રકાશિત કરનાર આત્મા જ્યોતિ છે એ ફલિત ભાષ્યકાર કહે છે યસ્માદ તસ્માદ આત્મના ઇવ અયમ ज्योतिषा आस्ते पल्यते कर्म करते विपल्यते इति અને માટે કારણ કે આવું છે કે સ્વપ્નમાં વ્યવહાર દેખાય છે એક કારણ કે એવું છે કે સ્વપ્નમાં બહારના જ્યોતિ દેખાતા નથી બે કારણ કે બહારનો કોઈ પ્રકારનો પ્રકાશ નથી પણ આત્મ જ્યોતિ છે અને એ અંદર છે એવું થાય છે નક્કી તેથી અમે કહીએ છીએ કે આત્મના એવ અયમ અયમ એટલે સંઘાત આ સંઘાત જે છે તે આત્માના જ્યોતિષ આત્માના એવ જ્યોતિષા અયમનો અન્વય વચ્ચે નથી હોતો અયમ આત્માના એવ જ્યોતિષા આસ્તે પદ્યતે વગેરે આત્માના જ પ્રકાશમાં સંઘાત છે તે બેસે છે જાય છે કામ કરે છે અને પાછો આવે છે तस्मात् नूनम् अन्तस्थम् ज्योतिः इति अवगम्यते तस्मात् दशमीपादनात् सफलत्वे सति इन्द्रियत्वात् बोलो सत्य अति अतीन्द्रियत्व सत्य अतीन्द्रियत्व सफलत्वे सति अतीन्द्रियत्वात् तो तस्मात् એટલે એનું ફળ તો મળે જ છે પ્રકાશનું ફળ કયું છે પ્રવૃત્તિ થાય છે તે પ્રકાશ હોય તો પ્રવૃત્તિ થાય છે એટલે ફળ ધરાવે છે અને છતાં અતિન્દ્રિય છે સ્વપ્નમાં આત્માના હોવાનું આત્મારૂપી પ્રકાશનો હોવાનું ફળ જોવા મળે છે પ્રવૃત્તિ થાય છે એક વસ્તુ અને આત્મા જોવા મળતો નથી કારણ કે આત્મા અતિન્દ્રિય છે એટલે આત્મારૂપી પ્રકાશ હોવાનું ફળ જોવા મળે છે સ્વપ્નમાં કે સ્વપ્નમાં વ્યવહાર થતો દેખાય છે છતાં પણ આત્મા જ્યોતિ આપણને દેખાતો નથી અતિન્દ્રિય છે કારણ કે આવું છે માટે નો નમ અંતસ્તમ જ્યોતિ તેવા ગમે તે જો એ જ્યોતિ બહાર હોત તો દેખાયો હોત નથી દેખાતો એનો અર્થ એવો થયો કે અંતસ્થ છે ટીકામાં કહે છે વિમતમ અંતસ્થમ વિમતમ એટલે આત્મજ્યોતિ આજે આત્મજ્યોતિ છે અંતસ્થ શબ્દ રહેલો છે કે અતિન્દ્રિય અથવા અતિન્દ્રિય છે માટે એટલે કે ઇન્દ્રિય છે દેખાતો નથી માટે આદિત્યાદિવત એથી વ્યતિરેકી દૃષ્ટાંતમ સૂર્યની જેમ સૂર્ય તો દેખાય છે એટલે સૂર્યનું ઉલટું ઉદાહરણ આપ્યું છે કે સૂર્ય દેખાતો નથી સૂર્ય દેખાય છે એમ પેલો દેખાતો નથી
એના કરતાં ઉલટું સૂર્ય દેખાય છે અને ઉલટું આ આત્મા દેખાતો નથી. વ્યતિરેકાંતર બીજો વ્યતિરેક ભાષિકા કહે છે કિંચ આદિત્યાદિ જ્યોતિઃ વિલક્ષણમ તત અભૌતિકમ ચ સ એવ હેતુઃ યત ચક્ષુરાદિ અગ્રાહ્યત્વમ આદિત્યાદિવત. કિંચ આદિત્યાદિ જ્યોતિ વિલક્ષણમ તત અભૌતિકમ ચ. એક તો સૂર્ય વગેરે કરતા જુદું છે, વળી બીજું અભૌતિકમ છે તત અગિયારમી બાદનો તદ અભૌતિકમ છે. આત્મજ્યોતિ અભૌતિકમ, અનુમાન વગર કશું બોલવાનું નહીં. હા, અનુમાનનું પ્રકરણ છે. અભૌતિક ક્ષતિ કહો તો નીચે અનુમાન આપે છે. આત્મજ્યોતિ અભૌતિકમ, આત્મજ્યોતિ અભૌતિક છે. અતિન્દ્રિય અથવા તતિન્દ્રિય છે માટે આદિત્યાદિવત અગેન વ્યતિરિક ઉદાહરણ અનુમાન. તો સૂર્યની જેમ કે સૂર્ય જેવી રીતે ભૌતિક છે એનાથી ઉલટું આત્મજ્યોતિ અભૌતિક છે. આદિત્યાદિ જ્યોતિ વિલક્ષણમ ઇતિ અભૌતિક સ્વરૂપ અનવાખ્યાનમ. સૂર્ય વગેરેના પ્રકાશ, સૂર્ય વગેરે જે પ્રકાશક પદાર્થો છે એના કરતાં આ જુદા પ્રકારનો છે એ અભૌતિક તેને કહ્યું છે. અભૌતિકમ જેથી ચકાર નિરૂપ્તિ વ્યતિરેક સમુચ્યાર્થ. આગળ વ્યતિરેક કયો તેનું સમુચ્ય માટે અહીંયા ચકાર, કિંચ જે ચકાર છે એની માટે છે. તદ અભૌતિક કિંચન આદિત્ય તદ અભૌતિકમ ચવાળો ચકાર. ક્રોડપત્ર જોવાનું છે આપણે 987 પાન ઉપર. ભાષ્યની પહેલી લીટીમાં સર્વ પ્રવૃત્તિ નિરોધ પ્રાપ્ત હશે પુરુષસ્ય, ત્યાં ક્રોડપત્રની નિશાની છે. તો નીચે જોઈએ આપણે સર્વ પ્રવૃત્તિ નિરોધ પ્રાપ્ત હશે પુરુષસ્ય. આ પુરુષ એટલે કે સંઘાત નહીં, બધી પ્રવૃત્તિનો નિરોધ થઈ જવો જોઈએ સુષુપ્ત સ્વપ્નની અંદર. કારણ કે બહારના પ્રકાશોમાં જ વ્યવહાર થતો હોય છે અને બહારનો કોઈ પ્રકાશ સ્વપ્નમાં નથી, એનો અર્થ કે સ્વપ્નમાં કશી પ્રવૃત્તિ ના થઈ શકે એવું પ્રાપ્ત થઈ જાય છે. સારું છે, ટીકા જોડે જોડે જ છે. તો અત્રાહો વાર્તિકાચાર્ય તથા એ વાર્તિકકારમાં રચ્યા છે આ વિષયમાં. પછી તથા હિની નીચે 54 લખીશ, બરાબર. તથા હિની નીચે 54 છે, 54 પછી ટીકા છે. તો ટીકા વાંચું છું હું. પ્રસિદ્ધ જ્યોતિ ઉપર અમે કેવી રીતે જ્યોતિરંતરમ પૃચ્છતે. તો પ્રસિદ્ધ જ્યોતિ જે છે સૂર્યચંદ્ર વગેરે એ શાંત થઈ જાય છે ત્યારે કેમિતિ જ્યોતિરંતરમ પૃચ્છે, તમે બીજા જ્યોતિ વિશે કેમ પૂછો છો. ચેષ્ટા તો પુંસા સ્વતઃ ભવિષ્યતિ, આ સંઘાતની પ્રવૃત્તિ જાતે જ થશે, પ્રકાશની શી જરૂર છે. ન ઇતિ આહ, તો ભાષ્ય વાર્તિકાર કહે છે કે ના, સંઘાતની ચેષ્ટા જાતે નહીં થાય. એ કહે છે વાર્તિક એટલે ઉપરની રીટીમાં સર્વ ચેષ્ટા નિરોધ અસ્ય પુંસ પ્રાપ્ત તથા અસતિ યથોક્ત જ્યોતિષી. યથોક્ત જ્યોતિષી એટલે ઉપરના આદિત્ય વગેરે બધા જ પ્રકાશો અસતિ જ્યારે નથી ત્યારે તદા અસ્ય પુંસ સર્વ ચેષ્ટા નિરોધ પ્રાપ્ત. જ્યારે સૂર્ય વગેરે બધા જ પ્રકાશ પદાર્થો નથી ત્યારે આ પુરુષ જે સંઘાત છે એનો બધી ચેષ્ટાઓનો નિરોધ પ્રાપ્ત થાય છે, એટલે કે એની કોઈ પ્રવૃત્તિ થઈ શકે જ નહીં. તથા ન સ્યો ચેષ્ટા યથોદિતા, અને માટે બધી પ્રવૃત્તિઓની બંધ થઈ જાય છે. ટીકાકાર કહે છે જાગ્રત અવસ્થાયામ અસતિ અસંહતે જ્યોતિષી. જાગ્રત અવસ્થામાં જો અસંહત એટલે કે સૂર્ય સંઘાતથી જોડાયેલી નહીં એવી સૂર્યચંદ્ર વગેરે જ્યોતિ ના હોત તો પુંસ આસનાદિ અભાવ સિદ્ધ. જાગ્રત અવસ્થામાં સૂર્ય ચંદ્ર અગ્નિ પાણી વગેરે પ્રકાશો ના હોત તો મનુષ્યનો બેસવું જવું કામ કરવું ને પાછા આવવું કોઈ વ્યવહાર સિદ્ધ ના થઈ શક્યો હોત. તતઃ સ્વપ્નાદો આદિત્યની જ્યોતિ ઉપર હતો તો પછી સ્વપ્નમાં પણ સૂર્ય વગેરે જ્યોતિ કે પ્રકાશો શાંત થઈ ગયા હોય ત્યારે પ્રત્યેક જ્યોતિષે અસતી, અને જો પ્રત્યેક આત્માનો પ્રકાશ પણ ના હોય, સૂર્યચંદ્ર સ્વપ્નમાં નથી અને જો પ્રત્યેક, કારણ કે જાગૃતમાં નક્કી થઈ ગયું છે કે વ્યવહાર થાય છે પ્રકાશમાં જ થાય છે,
અને પ્રકાશ વ્યતિરિક્ત જ હોય છે. માટે સ્વપ્નનો વ્યવહાર પણ પ્રકાશમાં તો થવો જોઈએ, વ્યવહાર છે માટે. અને પ્રકાશ સૂર્યચંદ્ર હાજર નથી તો પછી પ્રકાશ આત્માનો હોવો જરૂરી છે. પ્રત્યેક જ્યોતિષ અસતી, જો પ્રત્યેક આત્માનો પણ પ્રકાશ ન હોત તો અસોક્ત આશાદી ચેષ્ટા અયોગાત તો બેસવું ઉઠવું વગેરે કામ ના થયું હોત. સ્વપ્નમાં બહારના પ્રકાશો ન થઈ, જો અંદરનો આત્માનો પ્રકાશ પણ ના હોત તો માણસનું બેસવું, બહાર જવું, કામ કરવું, પાછું આવવું આ કોઈ વ્યવહાર ન થઈ શક્યો હોત. હેતુત્વનો પ્રશ્ન પ્રત્યેક જ્યોતિર્થ અને માટે સ્વપ્નનો વ્યવહાર થાય છે એનો હેતુ, એનું કારણ કયો પ્રકાશ છે એવું જાણવા માટે પ્રત્યેક જ્યોતિહી પ્રત્યેક આત્મારૂપી પ્રકાશ વિશે પ્રશ્ન કરવો એ યોગ્ય છે. આ 54મું વાર્તિક ગયો, પછી 55મું વાર્તિક, પછી ટીકાકાર કહે છે પ્રસિદ્ધ જ્યોતિ અભાવે પ્રવૃત્તિ એવ નાસ્તી. હવે જો આ જે પ્રસિદ્ધ પ્રકાશકો છે એટલે સૂર્યચંદ્ર વગેરે, એ બધા પ્રકાશકો ના હોય તો માણસની પ્રવૃત્તિ થાય જ નહીં ને પણ. એટલે સ્વપ્નમાં પ્રવૃત્તિ જ નથી એવું રાખીએ તો શું? અસ્ય પ્રસિદ્ધ જ્યોતિર અભાવે, પ્રસિદ્ધ જ્યોતિનો કે પ્રકાશનો અભાવ હોય ત્યારે આ મનુષ્યની પ્રવૃત્તિ થતી નથી. ન અતઃ તદ હેતુત્વેન જ્યોતિરંદન પ્રશ્ન અર્હતિ ત્યાં શંક્યઃ. એ સંજોગોમાં જો પ્રવૃત્તિ થતી હોત તો પ્રવૃત્તિ કોના પ્રકાશમાં થાય છે એ પૂછવાના સંજોગો આવત. પણ પ્રકાશ છે જ નહીં, બહાર નહીં તો દેખાય છે કે સૂર્યચંદ્ર નથી, એનો અર્થ કે પ્રવૃત્તિ નથી. તો પછી પ્રવૃત્તિ કયા પ્રકાશમાં થાય છે પૂછવાનું રહેશે જ ક્યાં? એથી આશંક એવી શંકા કરીને વાસ્ય વાર્તિક કાવ્ય છે સ્મૃતિ સ્વપ્ન સમાધાને પુરુષસ સમીક્ષતે ચેષ્ટા. સ્મૃતિમાં સ્વપ્નમાં સમાધાન સમાધિમાં, સ્મૃતિમાં સ્વપ્નમાં સમાધિમાં પુરુષની ચેષ્ટા સમીક્ષતે, મનુષ્યની પ્રવૃત્તિ જોવા મળતી હોય છે. એટલે ભલે આપણને ખબર નથી પડતી કે એ કંઈક કરી રહ્યો છે, પણ એની અંદર કશુંક થાય છે તો ખરું જ ને? જો જાગ્રતમાં જેમ હર્ષ શોક દેખાતા હોય છે ને, સ્વપ્નમાં પણ માણસ ઊંઘતો હોય ત્યારે ઊંઘમાં એ ઘણીવાર બબડતો હોય છે, ઊંઘમાં ઘણીવાર એના મોઢા પર હાવભાવ બદલાતા હોય છે. એટલે બીજો સામેનો માણસ જોઈ શકે કે આના અંદર કંઈક ચાલી રહ્યું છે, કારણ કે એના પ્રતિભાવો એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતા હોય છે. આ બધી વસ્તુઓ બતાવે છે કે અંદર કંઈક વ્યવહાર ચાલે છે, અને એ વ્યવહારથી સુખ દુઃખનો અનુભવ પણ થાય છે. જો એ થાય છે તો પછી એને પ્રકાશિત કરનાર જ્યોતિ કોઈક ત્યાં હોવો જોઈએ. સ્વપ્ન સમાધાન પુરુષ સમીક્ષતે ચેષ્ટા, એટલે સ્વપ્નમાં પણ અથવા બધી અવસ્થાઓમાં, જાગ્રત સિવાયની સ્મૃતિની અવસ્થામાં, હું જયારે કહું છું કે જાગ્રત પણ યાદ કરતો હોઉં બરાબર, અથવા સ્વપ્ન જોતો હોઉં અથવા સમાધિમાં બેઠો હોઉં, આ બધા પ્રસંગો વખતે પુરુષસ્ય ચેષ્ટા સમીક્ષતે, માણસની પ્રવૃત્તિઓ છે એવું જોવામાં આવે છે. ખરેખર તો જો માણસને જાગૃતની પ્રવૃત્તિઓ છે એના પૂર્વ ન કર્મોનું ફળ છે બરાબર ને? એટલે માણસ જે સુખી દુઃખી થાય છે, જે ફળો કે સંજોગો મળે છે, એ જૂના કર્મોનું ફળ છે. સાથે સાથે અત્યારે એને જે કર્મ કરવાના આવે છે એ પણ પૂર્વના કર્મોનું ફળ જ છે ને? કેમ તારે ભાગે આ કામ આવ્યું, કેમ એને ભાગે બીજું કામ આવ્યું, આ પણ કર્મના ફળ છે. એટલે મનુષ્યને જે કઈ વસ્તુમાંથી પસાર થવાનું આવે છે એ આગળના એના કરેલા કર્મોનું ફળ છે. હવે એ ફળ ભોગવવાને માટે જાગ્રત અવસ્થામાં એ જે કંઈ સંજોગો છે એનો સામનો કરે છે, એવા જ પૂર્વના કર્મોના ફળ માટે સ્વપ્ન આવે છે. એ સ્વપ્નમાં પણ એ પૂર્વના કર્મોના ફળો જ ભોગવે છે. જે કંઈક એની વાસનાઓ, જે કંઈ કર્મો, જે કંઈ બધી વસ્તુઓ છે એને ભોગવવા સ્વપ્ન છે. એટલે જાગ્રત સ્વપ્ન બંને અવસ્થાઓ એને તો કર્મ ફળોને ભોગવવાના ક્ષેત્રો જ છે. સાથે સાથે એમાં એ નવા કર્મો કરતો જાય છે, એટલે નવા પાછા કર્મ ફળો ભોગવવાની જરૂરિયાત ઊભી કરતો જાય છે. અને આમ એ વ્યવહાર કરે છે તો નક્કી જ છે કે જાગ્રતમાં પણ વ્યવહાર કરે છે, સ્વપ્નમાં પણ વ્યવહાર એનો ચાલુ છે.
અને સુષુપ્તિમાં પણ વ્યવહાર ચાલુ છે. તો સુષુપ્તિમાં વ્યવહાર ન હોત તો ઊંઘવા ગયો જ ન હોત ને. ઊંઘવામાં આનંદ આવે છે માટે ઊંઘવા જાય છે, અને આનંદ આવે છે એવી ખબર ના પડતી હોત તો આનંદ આવ્યો કહેવાય કેવી રીતે? એ ખબર પણ પડતી હોવી જોઈએ સુષુપ્તિમાં એને. એટલે આનંદ આવે પણ છે, ખબર પડે પણ છે, અને તો એ આનંદના અનુભવનો વ્યવહાર પણ થતો હોવો જોઈએ. એટલે સુષુપ્તિમાં આનંદના અનુભવનો વ્યવહાર થાય છે, સ્વપ્નમાં તો જાગ્રતના જેવો બધો જ વ્યવહાર થાય છે, અને જાગ્રતમાં તો વ્યવહાર થાય છે. વ્યવહારરૂપી નિમિત્તને લઈને નક્કી કરવામાં આવી રહ્યું છે કે તો કયા પ્રકાશમાં વ્યવહાર થાય છે. એટલે હું કહું છું, એટલે સ્વપ્નનો વ્યવહાર થઈ રહ્યો છે જ્યારે, ત્યારે એ વ્યવહાર કરનાર પ્રકાશ, તો સ્વપ્નમાં વ્યવહાર છે તરત એ નક્કી કર્યો, એ વ્યવહાર કરનાર કોઈ જ્યોતિ જોઈએ એ નક્કી કર્યો, એ જ્યોતિ અતિરિક્ત હોવો જોઈએ એ નક્કી કર્યો, અતિરિક્ત જ્યોતિ બહાર શક્ય નથી માટે અંતસ્થ હોવો જોઈએ આ નક્કી કર્યું. હવે એ અંતસ્થ જ્યોતિ કોણ છે? તો અંતસ્થ જ્યોતિ એ કહે છે કે આત્મજ્યોતિ છે. એ સ્વપ્ન સ્મૃતિ સ્વપ્ન સમાધાન પુરુષ ચેષ્ટા સમીક્ષતે, માણસ ઊંઘી જાય છે, સ્વપ્ન જોતો હોય છે ત્યારે કે સ્મૃતિ કે સમાધાનની અવસ્થામાં, સમાધિની અવસ્થામાં ચેષ્ટાઓ તો થતી જોવા મળે જ છે. એ ટીકાકાર કહે છે, ચેષ્ટા દૃષ્ટિ પરામર્શાર્થ અતઃ શબ્દ અતઃ પૂર્વવત તસ્ય જ્યોતિ તત્ર અનુમીયતે. આથી આથી એટલે શું? તો ટીકાકાર કહે છે, ચેષ્ટા દૃષ્ટિ પરામર્શાર્થ અતઃ અતઃ એટલે ચેષ્ટા દૃષ્ટિ એટલે જોવા મળે છે, તો સ્વપ્નમાં પણ ચેષ્ટાઓ જોવા મળે છે માટે પૂર્વવત તસ્ય, પૂર્વવત એટલે ટીકા કહે છે જાગૃત આદિવત, તો જાગૃતમાં જોવા મળે છે એવી રીતે જ્યોતિ તત્ર અનુમીયતે. જાગૃતના પ્રત્યક્ષ જોઈએ છે કે વ્યવહાર થાય છે ત્યારે પ્રકાશ છે, અને સૂર્ય વગેરેના પ્રકાશથી પ્રકાશિત થઈને વ્યવહાર થાય છે, જાગૃતના પ્રત્યક્ષ ગ્રહણ છે. સ્વપ્નમાં અનુમાન કરવામાં આવે છે તો સ્વપ્નમાં પણ વ્યવહાર છે માટે જ્યોતિથી થતો હોવો જોઈએ. ટીકામાં સ્વપ્ના તો પ્રસિદ્ધ જ્યોતિ અભાવે, સ્વપ્નમાં સૂર્ય ચંદ્ર વગેરે જે જાણીતા પ્રકાશો છે બધા નથી, છતાં પણ પુરુષ ચેષ્ટા યા દૃષ્ટત્વા મનુષ્યની પ્રવૃત્તિ તો જોવા મળે જ છે માટે તદ હેતુત્વેન જ્યોતિ અનુમાય પૃચ્છતે. અને તો પછી એ પ્રવૃત્તિ જે થાય છે એનો હેતુ એટલે કે નિમિત્ત કોઈ કરાવે છે. કેને શીતમ પદ્ધતિ પ્રેષિતમ મન કેન પ્રાણ પ્રથમ પ્રતિયુક્ત કેન ઈશિતામ ઇમામ વાચમ વદંતિ ચક્ષુ શ્રોત્ર કહું દેવો યો નક્તિ, તો કેનો પ્રશ્ન વિદ્યાર્થી આ જ પૂછે છે કે હું જોઉં છું કે આ મન છે એ બહાર જાય છે, અને બહાર જવાને માટે મન તો જડ છે, જાતે જવાનું વિચારી પણ શકતું નથી, જાતે જઈ પણ શકતું નથી, અને છતાં જાય છે. એટલું જ નહીં, એ હંમેશા પોતાના ભલા માટે જાય છે એવું પણ નથી હોતું, એ જાણે છે કામ કરવાથી ખોટું થશે તો એમાં પડે છે. મન જો જાતે કરતું હોત તો એને ખબર છે કે આ વસ્તુમાં નુકસાન થાય છે માટે ના કરાય, આમાં લાભ છે માટે કરવું જોઈએ, પણ એવું નથી હોતું. મન પોતે હાથે કંઈક નુકસાન કરનારી અથાણું ખાઈ છું તો પેટમાં દુખશે ખબર છે, તો અથાણું ખાય જ છે પાછું. એટલે મન જે કરે છે એ કંઈક કોઈક ધક્કો કેશિતમ અને પ્રેષિતમ, કોઈની ઈચ્છાથી અને જાણે કે કોઈ ધક્કો માર્યો હોય એ રીતે એ બહાર જાય છે અને કર્મ કરે છે. કે પ્રાણ પ્રથમ પ્રતિયુક્ત, હા પ્રાણ છે એ અંદર બહાર જાય છે કોની પ્રેરણાથી? તો કઠોપનિષદે કહ્યું, ઉર્ધ્વમ પ્રાણમોને યતિ અપાનમ પ્રતિગચ્છતિ મધ્યે વામનમ આસીનમ વિશ્વે દેવા ઉપાસતે. આ જે પ્રાણ છે એને કોઈક ધક્કો મારીને બહાર કાઢે છે, અપાનને કોઈક અંદર લઈ જાય છે, નીચે ધક્કો માગે છે. એ કોણ કરતું હશે? જો આ વાયુ તો જળ છે, અને વાયુ અંદર જાય કેવી રીતે? વાયુની ચેષ્ટામાં એક ખરો કે જ્યાં વધારે પ્રેશર હોય ત્યાંથી ઓછા પ્રેશરમાં વાયુ જાય, બરાબર? અહીં બહુ જ ગેસ ભરી રાખ્યો હોય પેલા ફૂંકામાં, દબાણ કરીને બહુ બધો ગેસ ભર્યો, હવે ટાયર ને બધી વસ્તુ ટ્યુબ સાયકલ લઈને બધામાં બધા વાહનોમાં આપણે દબાણથી ભર્યું, જરાક કાણો પડે તરત બહાર નીકળી જાય છે, કારણ કે બહાર એનું દબાણ ઓછું છે. વધારે દબાણમાંથી ઓછા દબાણમાં વાયુ જાય છે. આપણે એમ કહીશું કે બહારના દબાણ કરતા અંદરનું દબાણ ઓછું છે માટે વાયુ જાય છે અંદર, કે અંદર કરતા બહાર ઓછું છે માટે અંદરથી બહાર આવે છે? અંદર જે વાયુ જાય છે અને બહાર નીકળે છે એટલે કે અપાન અંદર જાય છે, પ્રાણ બહાર આવે છે, એ પ્રેશર ડિફરન્સને કારણે થાય છે. કેવી રીતે થાય છે? પણ કેવી રીતે થાય છે પ્રવૃત્તિ?
પંપ લઈને તો એવા ભરતું તો જ થાય, અને ભરનારો બહાર કાઢે છે પાછો. વિચાર કરો કઈ જાતની વસ્તુ છે, કે અંદર હવા લેવા પણ આવે, લેવામાં પણ આવે છે અને બહાર કાઢવામાં આવે છે. અને એ કેટલી બધી વ્યવસ્થિત, કેટલી બધી વ્યવસ્થિત. સહેજ જરાક આંખો પાછું થાય તો જય શ્રી કૃષ્ણ. બસ કલ્પના તો કરો કે આ કઈ જાતની મિકેનિઝમ હશે, કઈ જાતની પ્રક્રિયા, કઈ જાતનું મશીન, કઈ જાતનું ચેતના, કઈ જાતની નિર્ણાયકતા. એટલે કંઈક વિજ્ઞાનીઓ શું મહેનત કરતા હશે. સરસ છે વિજ્ઞાન જીવનને જીવ બનાવવા માટે. જીવનમાં શોધો કરવી, જીવનને વધારે કોમ્પ્લિકેટ કરવું, જીવનને સગવડભર્યું બનાવવું, બરાબર. વિજ્ઞાન જેને સગવડ કહેવાય આપી શકશે કદાચ, પણ સગવડની જરૂરિયાત આપણે ઊભી કરી છે ને પાછી. પેલા ક્યાં જરૂર હતી આ બધી વસ્તુ, હવે જરૂર ઊભી કરી, કારણ કે પેલું બન્યું, બન્યું માટે જરૂર પડી કે જરૂર પડી માટે બન્યું. વોશિંગ મશીનની જરૂર કેટલા લોકોને હતી, હવે તો બહુ જૂનું થઈ ગયું છે. મોબાઈલ ને બધું, ઇન્ટરનેટની કેટલી અનંત વસ્તુઓ. એટલે આ બધી વસ્તુઓ દ્વારા અને સગવડ ચોક્કસ થઈ છે, એમાં કોઈ શંકા નથી. માણસનો વ્યવહાર અત્યંત સગવડભર્યો બનતો ગયો. એ સગવડોને કારણે આપણે આપણી ક્ષમતાઓને ઘણી ગુમાવતા પણ ગયા. બધી ભગવાનની આપેલી ક્ષમતાઓ બધી ખોઈ નાખી, ઉઠવાની, બેસવાની, ચાલવાની. તમે જો અમારે ત્યાં કામવાળી આવે છે, પહેલાં અહીં પાછળ લઈ દીધી આ ઘરમાં, જરા દૂર લઈ દીધી પાંચ બંગલામાં, અત્યારે સહેજ ભૂદરપુરા સુધી ગઈ છે. અહીં રહેતી હતી ત્યારે એની નાની છોકરી છે, એ તો બહુ જ નાની હતી એ વખતે, અત્યારે છઠ્ઠામાં આવી હોય તો 10-11 વર્ષની હશે, 4-5 વર્ષ પહેલાં 4-5 વર્ષની હશે છોકરી. કોહળી લાકડા કાપતી હતી, હા, એટલા છોકરા મજબૂત. અને કારણ કે એ લોકો એમાંથી જ આવ્યા હોય ખેતી બધી વસ્તુઓમાંથી, આખો પરિવાર સખત મહેનત કરતો હોય. ભૂદરપુરાથી એને ચાલીને આવે, સ્વાભાવિક છે. શનિવાર છોકરી કેમ ના આવી, એટલે સ્કૂલમાં ભણે છે હવે તો, પણ શનિ રવિ આવી શકે. તો કે લક્ષ્મી કહે છે કે આટલું બધું પણ અમારથી ચલાવી નહીં આવું. તો વિચાર કરો, મેં એને બહુ જ કહ્યું કે જો નહીં સાચો તમારા જેવી દોષા થઈ જશે. એટલે આ પ્રોસેસ છે, કેવી રીતે માણસની ક્ષમતાઓ ઓછી થતી જાય છે. આમ તો પેઢી દર પેઢી થાય છે, પણ એક જ વ્યક્તિના જીવનમાં આપણે જોઈએ. આપણે આપણા મા બાપો ઘરમાં કેટલા કચરા પોતાને બધું કરતા હતા, 2-5 છોકરા ઉછેરવાના હોય ને, ઘરનું કામ કરવાનું હોય ને, પતિને સાચવવાનો હોય ને, બધું જ બધું જ ચાલીને મહેમાનો કેટલા આવતા હોય, કેટલું બધું કામ. અત્યારે આપણાથી શું થાય છે, 2 માણસનું ખાવાનું કરવું હોય, 2 મહેમાન નહીં હોય તો ઊંચા નીચા થઈ જઈએ આપણે. આ ક્ષમતાઓ ગુમાવતા ગયા ને. એ ગુમાવવાનું એક કારણ તો એ ખરું જ ને કે આપણી પાસે ઘણી સગવડો ઊભી થઈ ગઈ છે, એવું ખરું કે નહીં? તો કપડાને રોજ તમે ધોકાથી કામ કરો એટલે હાથ ઊંચો નીચો થાય, હાથને શ્રમ પડે, આમ દોડો એટલે પેટ પણ ભલો હોય, હા, દોડા બેસીએ એટલે, અને છડીએ એટલે બધી વસ્તુમાં મહેનત પડતી હતી. કચરા પોતા કરો, પોતા તો હતા જ નહીં એ જમાનામાં, હું કચરા તો ક્યાંથી પોતા શબ્દ થઈ ગયા એ ખબર. ત્યારે પોતા તો નહોતા છે. કરવું નથી કારણ કે ધેર નોટ ટ્રેન્ડ. એટલે ભણવાએ દાટ વાળ્યો છે. એનો ઉદ્દેશ થયો કે હવે આજે જે છોકરી બહારથી કામ કરે છે એની એનો પતિ કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર એટલે એ કોન્ટ્રાક્ટર ડિગ્રી જોઈએ કે નહીં મને ખબર નથી. મને વિચાર આવે કે ડિગ્રી જોઈતી હશે કે નહીં જોઈતી, ના જોઈએ ને, હા,
One thing that I'm asking, you don't need to have a contract to be the third person. Experience. Yes, I have a contractor. અત્યારે આ ક્ષણે હજુ ક્ષમતા છે એમના છોકરાઓની એ બધું જ કરી શકે ને તમારે મેં કહ્યું એમ કે આજે 5 વર્ષ પહેલા એ લોકો કેટલું કામ આ ઝાડ પર ચડે છોકરી હા કોડે ઝાડથી કાપી શકે એવું છોકરા બધા એમાં હતા હવે એ ભણે છે ભણવાનું શરૂ કર્યું છે એટલે કે છે પરથી ચલાતો અને તું ચલાવે છે એટલે આમ તો આ ભણવાએ બધી ક્ષમતાઓને હણી ના લીધી એવું જરૂરી નહોતું પણ આવો કમનસીબે થવા માંડ્યું છે કે ભણી ભણીને માણસો ભણીને ગણતાય નથી પાછા ભણતા આ વસ્તુ કે દુનિયામાં ડુંગરપુરિયા તો ચાલે ને તો આપણે એમને કામે કોણ રાખે હજુ મળે ડુંગરપુરિયા પછી એ નહીં મળે પશુઓ અને દેવતાઓની યોનિમાં ખાલી ભોગવવાનું છે નવા કર્મ કરવા નથી સપનામાં કર્મ છે તો ખાલી ભોગ જ થાય છે એટલે આ બધી વસ્તુઓની ક્ષમતાઓ આપણે ખોતા જઈએ છીએ અને એમ કરીને આપણે આપણા વિશે વિચાર કરવાની આપણને સમજવાની બધી તકો છોડી દઈએ છીએ કોઈ પ્રકારનો વિચાર કશું વિચાર કરવાની મને મને ખરેખર આશ્ચર્ય થાય છે કે આપણે ભણતા હોય છે તો વિચાર નહીં કરતા હોય હું શા માટે ભણું છું હું શા માટે કથા સાંભળું છું શા માટે શ્રવણ કરું છું એવો વિચાર આપણે આવ્યા ત્યારે નહોતો કર્યો આપણે પુણ્યથી જ આવ્યા મોટા ભાગના આપણા માના લોકો છે પુણ્યના ભરોસે જ આવી ગયા ભગવાનની કૃપા હતી માટે આપણને આ દિશા મળીને આપણે આવી ગયા ચાલુ રાખ્યું પણ પછી આપણે આપણને પૂછ્યું અપેક્ષિત કરું કે નહીં કે આના દ્વારા મારામાં શું થાય હું ઈચ્છું છું ધારો કે નોકરી કરવા જાઉં ને 5-25 જગ્યાએ મેં એપ્લિકેશન કરી છે 5ના ઇન્ટરવ્યૂ આવ્યા છે 3 હું સિલેક્ટ થયો છું ત્રણમાંથી કઈ નોકરી જેવું વિચાર કરું કે ના કરું શેના આધારે કરું શેના આધારે કરું રુચિના આધારે તો સારું થતું હોય તો પણ ભાગ્ય રુચિના આધારે ઓછું થાય પગાર અને સગવડ સ્વામીજી મહારાજ કહે છે કે એ લોકો એમાં એવું લખે ખરા કે આટલી સગવડ મળશે આટલી સગવડ મળશે આટલી સગવડ મળશે તે ગાડી મળશે ને એલાઉન્સ મળશે ને ઘર મળશે ને પગાર મળશે ને એવું બ્લડ પ્રેશર મળશે હાર્ટ એટેક મળશે એ નથી લખતા એ લોકો કારણ કે કેટલી જવાબદારી હોય જેટલો કસ જેટલો પૈધારે આપશે એટલો કસ કાઢશે વધારે અને કસ કાઢશે એટલે બધું થવાનું જ છે તો આપણે નોકરી કરવા પણ જઈએ તો વિચારીએ કે મને શું મળશે આપણે ક્યાંક સત્સંગમાં કે શ્રવણ માટે જઈએ તો વિચાર ના કરીએ મને શું મળશે ધારો કે 5-5 જગ્યાએ સત્સંગ ચાલે છે પછી એક જગ્યાએ હું જઉં છું એ જવાનું ધોરણ શું નજીક છે કે તો નજીક છે તો પહેલી વાત છે પછી બાજુ વળી જાય છે બીજી બાજુ છે પછી પહોંચી જવું પડે ને એમ બધી માથા આ તો વાંધો નહીં સાડા સાથે ચાલે પછી બીજું કઈ ખરું બીજી બધી પ્રવૃત્તિ કરતા અહીંયા સુખ સારું છે
मन क्या दौड़ती है कीर्तन में शुभ है चलो मुझे घर ले गयी હા એટલે હવે આનંદ રીતે નાના સ્ટેશકો કે મળે છે અને બહુ મોટી વાત છે કે આમાં આનંદ નો અનુભવ કરી શકાય તે પુણ્યનો ફળ છે એમાં કોઈ શંકા નથી પણ એ આનંદ થી ગયા પછી પણ મળે તો સારું ખરું કે નહીં ખરું તો એને માટેનું અહીં કઈ મળે ખરું બરાબર ને આના કરતા ધારો કે મનોરંજન બીજી જગ્યાએ છે તો બધા વધારે મજા પડે પાંચ પચીસ જગ્યા એવી છે કે બધી જગ્યાએ આનંદ મળે છે તો પછી એમાંથી હું કયું પસંદ કરું એટલે આનંદ સમય પૂરતું જ મળે આજ પછી જગ્યા જે મળે છે સમય પૂરતું જ મળે બહાર નીકળ્યા પછી નથી હા એટલે આપણે સત્સંગમાં જઈએ તો અપેક્ષિત ખરો ને કે આપણે એમાંથી શું હા કાયમ માટે એટલે આપણે એમાંથી હવે કાયમ માટેનો આનંદ મળશે શું વચ્ચે શું થશે તો કાયમનો આનંદ મળશે કાયમનો આનંદ મળવા માટે શું થશે એટલે હું જઈને વેચીશ એ પતી જશે તો શું થશે એ આવી તો ગયા સંસ્કારના મારે આવી તો ગયા જાણે એ પૂર્વના પુણ્યો છે પણ આવ્યા પછી આમાં આનંદ આવવા માટે બહુ કંઈક જોઈએ હા એમ પણ મફત આનંદ ના આવે પણ ધારો આનંદ આવે બીજા પુણ્યો છે આપણે કે આપણને આનંદ આવ્યો હવે એ આનંદ આપણે ટકાઉ બનાવવો છે બરાબર એને માટે આપણે કંઈ કરવું પડશે ખરું કે આઈ બેઠાલે બધી જશે કરવું પડશે શું કરવું પડશે બદલાવાની જરૂર છે તો બીજી વાત થાય ને ખરી વાત છે પછી બદલવું પડે ને પણ પાછું અહીંયા આયા પછી એ જેવી સાંભળે અથવા તેનું મન પરોવે અહીંયા પછી એ ના ઈચ્છતો હોય ને તો એના વર્તન ની અંદર પરિવર્તન આવતું જ હોય હવે એ એની જાતે જાતે હોય એને આપણે વેગ આપી શકીએ ખરા કે નહીં બરાબર છે સ્વામીજી મહારાજ કહે છે કે આપણે સામેથી ટેકો આપીશું તો મીટિંગ માં વેગ આવશે આપણે કશું નહીં કરીએ તો આ તો કામ કરવાનું છે જીવંત વસ્તુઓ છે એ કામ કરવાની જ છે આપણે સહકાર આપીશું તો વહેલી અસર થશે સહકાર નહીં આપીએ તો મોડી થશે વિરોધ કરીશું તો વધારે મોડું થશે બરાબર છે અને એટલા માટે આપણા પક્ષે સહકારની અપેક્ષા છે સહકાર એટલે શું શું કરવાનું આપણે કહ્યું તમે ઓળખવાનું કે આપણે અહીં જે શીખીએ છીએ એ આપણી પાસે શી અપેક્ષા રાખે છે શાસ્ત્રોને અનુસાર હું શું હોવો કે કેવો હોવો જોઈએ અને હું અત્યારે શું છું એ બંને વચ્ચેનો અંતર કયો છે અને એ અંતર મારે પૂરવાની જરૂર છે એટલે કે હું જે છું તેણે કશું શીખવાની જરૂર જ નથી અને બસ આ તો બહુ આનંદની જ વાત છે કે કંઈ ના કરો તો એ આ કામ કરશે જ પ્રશ્ન જ નથી આવતો બહુ જ મહાન વસ્તુ છે કે આપણને પરસેપ્શન છે આપણે આવું જોઈ શક્યા છીએ કે આપણામાં અસર થવા માંડી જ છે ખરી વાત છે પણ આપણે જરા નોંધ લઈશું અને પ્રયત્ન કરીશું તો આપણે ઝડપી બનાવી શકીશું ને ખરું કે તો એને માટે મારામાં ભૂલ પણ હોઈ શકે એવું વિચારીશ તો થશે જો આપણે એવું જ માંગીને ચાલીએ કે હું જે છું એ પૂર્ણ જ છું
અચ્છા તમારે કામ હોય તો કહેજો, તમારે માટે હાજર જ છું, તમારે ફાવશે તો કરીશ, પાછો કહેશો ત્યારે ના કરું તો એ તો સારી જ વાત છે. પણ પેલી જિજ્ઞાસા જ્યારે મને એવું જન્મે કે મારામાં કંઈ ફેરફારની જરૂર છે તો જો તો હું ફેરફાર કરી શકીશ. બાકી એવું જ એટલે આવો વિચાર તો આ તો બહુ આપણે તો બહુ બહુ ધન્ય લોકો છીએ કે વિચાર આવે છે કે મારે કંઈક ફેરફારની જરૂર છે કે ફેરફાર કરવો જોઈએ કે શીખવો જોઈએ એને જીવનમાં લાગુ પાડવો જોઈએ. આ તો મોટી વાત છે, મહદઅંશે તો સાંભળવાનું જ પૂરતું હોય છે. સવાર સાંજ કથામાં કંઈ એમ સાંભળ્યું, બીજું શું? તો એ વસ્તુ આપણને બોલી ન શકતી, કારણ કે લાભ તો કરશે જ, એમણે કીધું છે એટલે એટલે વસ્તુ અસર કરશે જ. એનો અર્થ એવો પણ થઈ જશે તો પછી કે આના સિવાયનો જે કંઈ સાંભળું છું તું છો તે બધું અસર કરશે જ ને. આના કરતાં ઘણી વધારે થઈ જશે. રુદ્રાક્ષનો માણકો પહેર્યો એટલે તમારા બધા મોક્ષ અત્યારે જ થઈ જશે. બરો પહેરી નાખી ગયા, પહેરી જ નાખો, એમાં કંઈ મોટી વાત જ નથી. પેલા બાવા ફળા હરી બાબા આવ્યા છે અને આશીર્વાદ આપે બધાને, બધા પહોંચી જાય ત્યાં આશીર્વાદમાં થાય તો મૂકાઈ દે. તમે ને મળી જાઓ એમાં આ આવું, કારણ કે શોર્ટકટની આપણી ઈચ્છા હોય જ કે કંઈ મળ્યું માથું ફોડી ફોડી મરી જાય કશું સંબંધ નથી પડતી. એના કરતાં કશું કરે, પેલા માતાજી બધા ભેટવા જાય છે જ ને, નજોતા ભલ ભલા લોકો જાય જ ભેટવા, હા ભલ ભલા સ્ત્રી પુરુષો. મને બહુ જ આનંદ છે કે વી આર સિન્સિયર અબાઉટ ધીસ. આપણે આ શબ્દો સાંભળી શકીએ છીએ, સમજી શકીએ છીએ, વિચારી શકીએ છીએ, જવાબ આપી શકીએ છીએ. બહુ જ ઉત્તમ વસ્તુ છે, બહુ સંતોષ આપે એવી વસ્તુ છે. હવે એ એ વિનુભાઈ કહે છે અહીંથી ખાલી અહીં લાવવાનો છે, બસ આટલું કરવાનો છે, અહીં બધું બહુ જ છે. એટલે એ તો સંતોષની વાત છે જ કે ચાલો અહીં તો પહોંચે જ છે બધું, પણ હવે એને આપણે અહીં ઉતારવાનું છે. અને એને માટે આપણે જો સહકાર આપીશું ને, એટલે મારી જીવનધારાઓ, મારી જીવનની પદ્ધતિઓ, વિચારની પદ્ધતિઓ બધા પર હું જરા કોન્સન્ટ્રેટ કરીશ કે હું વર્તન મેં કેમ કર્યું. અને એમાં કારણ કે મારો નિર્ણય એવો હતો કે હું આ શરીર છું, જેમ કે મારા શ્રી કહે છે કે એકવાર હું ટ્રેનમાં જતો હતો અને જગ્યા નહોતી, એક માણસ સોતેરો લાંબો થઈ, રિઝર્વેશન નહોતો એ જમાનામાં, અને છતાં એ ખસીને જગ્યા ના આપી, પછી કઈ છોટ એને પગ પાસે બેઠો તો ના તો માર્યા કરે. અને મને બહુ દુઃખ થયું, જય નોડિયા બાબાજી મહારાજને કહ્યું આવું થયું અને મને બહુ દુઃખ થયું બટ આવું કરતો હતો. કે ઉસ સમય તમે જ્યાં બેઠે થે ને ઉસી કે લાયક થી, તો જ્યાં બેઠો ત્યાં લાયક હતો. જ્યાં એટલે ક્યાં બેઠો હતો? શરીરમાં અહમ બુદ્ધિ કરીને બેઠો હતો, તો જ શરીરનું અપમાન મન મારું અપમાન લાગ્યું. એટલે આ બધી વસ્તુઓને આપણે નોંધ લઈને ઓળખીએ કે કેમ અપમાન લાગ્યું, કારણ કે હું શરીર છું એવું માનતો હતો. કેમ અપમાન લાગ્યો? હું કાકા છું, મામા છું, પત્ની છું, ભાઈ છું, મારો છોકરો મને આવું સંભળાવી જાય, આવું બોલનાર પણ બાપ છે, બરાબર છે. જેમ કાલે ભાગવતે કહ્યું કે શંકર ભગવાનને મોહિની વાળો કાર્યક્રમ પૂરો થયો, શંકર ભગવાન ખંખેરી તો બાજી ગયા, એવું હાલ થાય, ખોટું તો ખોટું, ચાલો કશો માસી મોટી વાત છે, કોઈ કેવી ફિલિંગ ન થઈ ગયા. હે આવું થઈ ગયું, બાપરે કોઈ જાણશે તેવું લાગશે, જાણશે ને જોયું, લોકો બધા આજુબાજુ ઉભેલા હતા અને જોયું કે દોડ્યા પાછળ પાછળ નકલું થઈ, કશો વાંધો. તો આ ક્યારે હું મારા વિશે શું સમજું છું, એટલે કે મારી ઓળખ કઈ છે, એને જોતો જાઉં અને એમાંથી હું મુક્ત થતો જાઉં, ઓળખતો જાઉં, ત્યાં આ સમજને લાગુ પાડતો જાઉં, એમાંથી આ બધો પ્રયત્ન કરીશું ને તો તો આપણને એક તો આપણને પોતાને ખરો આનંદ ત્યારે આવશે. ખરો આનંદ એ છે કે જેમ આપણે પાંચ ને પાંચ દસ સમજ્યા શીખ્યા નિશાળની અંદર, પછી ઘેર જ્યારે આપણે હિસાબ કરવાનો હોય કે પેલાને માણસને કાલે પાંચ થેરી દૂધ ધીરો અને બીજું પાંચ થેરી લીધું, કેટલું આપવાનું? દસ થેરીનો. એ પેલું ભણેલું કામમાં લાગશે, બહુ આનંદ થશે આપણને કે હા એ મને આવડે છે, આવડે છે, મને ખબર છે એમ. આ વસ્તુ આપણને કામ લાગશે જીવનમાં,
તો આનંદ થશે વર્તમાન, એ તો ખરો જ, અને એ આપણા ભવિષ્યનો સાધનનો જીવન વધારે અનુકૂળ કરતો જશે. કે ધીમે 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 આપણી ઓળખ પછી કાયમ માટે બદલાતી જશે, આપણે જીવનમાં લાવી શકીશું. એટલે જરા એવો ગંભીર પ્રયત્ન, ગંભીર પ્રયત્ન. હું જાણું છું કે વધારે પડતી છૂટ લઉં છું, કારણ કે મને એમ થાય કે આપણે જે કરીએ છીએ એનો લાભ સારામાં સારો લઈ શકીએ. ને આપણે જે કરીએ છીએ બહુ મોટી વસ્તુ, બહુ મહાન વસ્તુ કરીએ છીએ. તો આપણા હરવા ફરવા બોલવા ચાલવા એક એક વ્યવહાર ઉપર, એક એક વસ્તુ પર સાધક તરીકેનો મારો મોભો હોય અને મોભાને અનુરૂપ મારું જીવન હોય કે મને શું શોભે છે. એવું નહીં કે હું હસું નહીં, બોલું નહીં, હસું. આમ ડેલિબરેટ હસવાની જરૂર પડે તો હસું છું, માપનું અને પૂરું કરું છું. બોલવાનું હોય, ચાલવાનું હોય, નમ્રતા, વિવેક, પ્રામાણ આ બધું તો આપણામાં છે જ, કશું નથી, એવો સવાલ જ નથી. પણ એ ભગવાનની કૃપાથી છે તો છે, નથી તો નથી. હું સાવધાનીપૂર્વક હું ચેક કરું છું કે મારામાં બધી વસ્તુ હોય અને જરા નાનું મોટું કંઈ આંખો પાછું દેખાતું હોય દૂર કરવાનો પ્રયત્ન કરું છું. આમ કરીને હું મારા જીવનના સંશોધનનો કે પુરુષાર્થનો કે સુખનો કેન્દ્ર હું મને બનાવું છું. તે એવી છે કે પહેલાંય આમ કર્યું માટે આમ થયું, પહેલાંય આમ કર્યું અમે આમ આમ કરવાનું કેવું છે. હવે એક એક વસ્તુ માટે મારી સામે જોઈશું કેમ આવું થયું, કેમ એણે કેમ આવું કર્યું, એની વાત છે, એને જે કરવું એ કરે, મને કેમ ખાપડી ગયો, આ એણે ખોટું કર્યું તો હું ગુસ્સે કેમ થઈ ગયો. ટૂંકમાં આ પ્રકારે આપણે હુંના સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરી શકીશું. ઓમ વ્યોમવદ્વ્યાપ્તદેવાય લક્ષ્મણાય.